નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 7 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેનું 5મું યુનિટ નામ છે મી ટુ, એટલે કે મને પણ. આ યુનિટની આજે આપણે બીજી એક્ટિવિટી વિશે અભ્યાસ કરવાનો છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો, આપણે આ યુનિટની પહેલી એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તે વિડીયો નથી જોયો તો તેને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 2. એક્ટિવિટી નંબર 2 કહે છે લિસન એન્ડ રીડ, એટલે કે સાંભળો અને વાંચો. ચાલો વાંચીએ, તમારી માટે સંભળાવું હું, અને મેં તમારી માટે જે છે એક્ટિવિટીમાં જે કાંઈ પણ શબ્દો છે, જે કાંઈ પણ સેન્ટેન્સ છે, જે સ્ટોરી આપી છે, તે સ્ટોરીની તમારી માટે ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર પણ નીચે તૈયાર કર્યું છે. તો કહે છે, આઈ એમ શ્યોર યુ નો મેની થિંગ્સ અબાઉટ એન્ટ્સ. આઈ એમ શ્યોર એટલે મને ખાતરી છે, મને વિશ્વાસ છે કે યુ નો, તમને ખબર હશે. શું ખબર હશે? મેની થિંગ્સ એટલે કે ઘણી બધી બાબતો. કોના વિશે? એન્ટ્સ એટલે કે કીડીઓ વિશે. કે મને ખાતરી છે કે તમને કીડીઓ વિશે ઘણી બધી જાણકારી હશે. ખબર હશે ને, ચટકો કેવો ભરી જાય, લાલ ચોળ ઢીમચું થઈ જાય ને પાછું. ચટકો ભર્યા પછી ઠીક, નાનું એવું ગુમડું હોય પણ ખંજવાળ જ એટલી આવે ને, વાત જવા દો. હા, પછી કાળી કીડી ભગવાનની કીડી હોય, એ કાંઈ ન કરે. હા, એટલી ખબર છે આપણને. લેટ્સ નો મોર અબાઉટ ધીસ ટાઈની એન્ડ હાર્ડ વર્કિંગ એન્ડ ઇન્ટેલિજન્ટ ક્રિએચર. કે ચાલો હવે જે છે આપણે આ નાનકડા મહેનતુ અને સમજદાર ક્રિએચર વિશે, જીવ વિશે વધારે માહિતી મેળવે. ચાલો જોઈએ. લુક એટ ધ પિક્ચર, ચિત્ર સામું જુઓ. વોટ ધે આર એન્ટ્સ ડુઈંગ, પેલી કીડીઓ શું કરી રહી છે? આપણે હમણાં જે ચિત્ર હતું ને, જો અહીંયા જુઓ, ચિત્ર સામું જુઓ, શું કહે છે કે આ કીડીઓ શું કરી રહી છે? They are talking, તેઓ વાતો કરી રહી છે. Do they talk, કે શું તે વાતો કરે છે? Yes, હા, તે કરે છે. How can they talk, હા, એટલે કેવી રીતે તેઓ વાત કરે છે? બરોબર. તો they touch their feelers and antenna and pass messages, કે તેઓ જે છે તેમના સ્પર્શેન્દ્રિય એટલે કે ફિલર્સ ને અને એન્ટેનાને અડે છે, ટચ કરે છે, અને પછી એના દ્વારા જે છે શું કરે છે? સંદેશાની આપ લે કરે છે, સંદેશાઓ પહોંચાડે છે. Watch a row of ants, એટલે કે કીડીઓની લાઈન જુઓ, એકવાર હરોળ જુઓ. Each ant touches other ants with feelers. દરેક કીડી તેના સ્પર્શેન્દ્રિય વિશે, સ્પર્શેન્દ્રિય દ્વારા બીજી કીડીઓને સ્પર્શ કરે છે. એક કીડી બીજી કીડીને અડે જ છે, ફરજિયાત અડે છે. પછી શું થાય છે? We always see that. We always see the ants, but we don't pay attention to them. કે આપણે દર વખતે હંમેશા કીડીઓને જોઈએ છીએ, પણ ક્યારે એમના ઉપર બહુ અટેન્શન એટલે કે બહુ ધ્યાન દેતા નથી. વેર ડુ ધે લીવ, તેઓ ક્યાં રહે છે? સવાલ થાય ને, ક્યાં રહે છે? ઇન કમ્ફર્ટેબલ હોમ્સ, નેસ્ટ્સ ઓર એન્ટ હિલ, કે શું તે ક્યાં રહે છે? ક્યાં રહે છે? તેમના આરામદાયક ઘરોમાં. આરામદાયક ઘરને એન્ટ નેસ્ટ એટલે માળો, અથવા એન્ટ હિલ એટલે કે દર, એવું નામ આપવામાં આવે. ઈચ એન્ટ હિલ હેઝ મેની રૂમ્સ, અને દરેક દરમાં ઘણા બધા રૂમ હોય, ઘણા બધા ઓરડા હોય, એન્ડ પેસેજ, અને ઘણા બધા રસ્તાઓ પણ હોય, માર્ગો પણ હોય. અધર રૂમ્સ આર નર્સરીસ ફોર ધ યંગ વન્સ, કે બીજા જે રૂમ છે ને, બીજા જે ખાલી રૂમ પડ્યા છે, એ ખાલી રૂમ કોના માટે છે? તો કે બચ્ચાઓની સંભાળ, નર્સરીસ ફોર ધ યંગ વન્સ, બચ્ચાઓની સંભાળ રાખવા માટે હોય છે. અને વર્કર હેવ ધેર રિઝર્વડ ક્વાર્ટર્સ, અને વર્કરો એટલે કે જે કામ કરતા હોય ને, એ કામ કરવા માટે તેના અલગથી જે છે એના ક્વાર્ટર એટલે કે અલગથી એના ઘર બનાવેલા હોય છે. ધ વર્કર સર્ચ એન્ડ ફેચ ધ ફૂડ ઇન ટુ ધ એન્ટ હિલ, કે જે વર્કર છે, જે કામદારો છે, એ કામદારો શું કરે? તો કે જાય ખોરાકની શોધ કરે, અને ખોરાકની શોધ કર્યા પછી એને એ ખોરાકને ક્યાં સુધી? તો કે પોતાના દર સુધી લઈને આવે. વર્કરોને કામ કરવાનું. તો એવું અહીંયા સર, કીડીઓમાં કામવાળા એ હોય, બચ્ચા એ હોય, એવું બધું હોતું ને હોય. હા બાળકો, આ બધું હોય છે, ખરેખર હોય છે. સમ રૂમ્સ આર સ્ટોર હાઉસ ફોર ધ ફૂડ, કે અમુક જે રૂમ છે ને, અમુક રૂમ શું છે? તો કે અમુક રૂમ સ્ટોર હાઉસ છે, ખાવાની વસ્તુઓના કોઠાર છે. આપણે કેમ, આપણા ઘરે સ્ટોર રૂમ હોય, સ્ટોર રૂમમાં શું હોય? તો કે વધારાની વસ્તુ પડી હોય, ઘઉંની પેટી પડી હોય, બરોબર, ચોખાને બાજકું પડ્યું હોય, ખોરાક આપણો લગભગ મોટા ભાગે ન્યા પડ્યો હોય, બરોબર. તો એવી રીતે જે છે ને, અમુક રૂમ જે એન્ટ હિલમાં દરમાં અમુક રૂમ જે છે એ ખોરાક માટે સ્ટોર હાઉસ કરેલા હોય છે. સોલ્જર્સ, સૈનિકો, કીડીઓમાં સૈનિકો હોય. હા, સોલ્જર્સ હેવ સેપરેટ બેરેક્સ, સૈનિકો માટે જુદા રહેઠાણ હોય છે, એના બેરેક હોય છે. સોલ્જર્સ ડુ નોટ ગો આઉટ સર્ચિંગ ફોર ફૂડ, કે ભાઈ સૈનિકો જે છે બહાર ખોરાકને શોધ કરવા માટે જતા નથી, ડુ નોટ, નથી જતા. વર્કર્સ, સોલ્જર્સ ઓર ક્લીનર્સ ડુ નોટ હાર્મ યંગ વન્સ, ધ ગ્રબ્સ, એટલે કે કામદારો
સિપાહીઓ એટલે કે સૈનિકો અને ક્લીનર્સ એટલે કે સફાઈ કામદારો જે છે તે યંગ વંશને એટલે કે નાના બાળકોને બચ્ચાઓને નુકસાન પહોંચાડતા નથી. They never fight with other members of the group. તેઓ ગ્રુપના બીજા સભ્યો સાથે ક્યારેય લડતા નથી. સર એ બધું ઠીક છે, એટલું બધું આવે આમાં કે આપણે માણસ જે માણસની પ્રજાતિ છે આપણે અલગ અલગ ઘરોમાં રહી અલગ અલગ રીતે કામ કરવી, એમ આ લોકોમાં પણ આવું આવે કે હા આમાં પણ આવું આવે છે. તો એન્ડ્સ લાઈફ ઇઝ વેરી પીસફુલ અને તેનાથી કીડીઓનું જીવન બહુ જ શાંતિપૂર્ણ જીવન. પછી હું કહે છે The queen ant lives for about 15 years. કે જે રાણી કીડી હોય ને, રાણી કીડી, એ રાણી કીડી લગભગ 15 years, 15 વર્ષ જીવે. હે? ખરેખર વિચારો તો ખરા, એક કીડી 15 વર્ષ જીવે. સર નો હોય, ખોટું છે, ગૂગલ કરી લેજો બાળકો, સાચું છે. ઇટ લે એગ્સ, રાણી કીડીનું કામ હું ઇટ ઈંડા આપવા. તે ઈંડા મૂકે છે, એગ્સ આર હેચડ એન્ડ ગ્રબ્સ કમ્સ આઉટ. ઈંડાને સેવવામાં આવે છે અને એમાંથી બચ્ચાઓ બહાર આવે છે. સોલ્જર્સ ગાર્ડ ધેમ, સૈનિકો તેમનું રક્ષણ કરે છે. વર્કર ફીડ એન્ડ ક્લીન ધેમ, વર્કરો એટલે કે જે કામદારો છે તેમને સ્વચ્છ કરે છે, તેમનું કામ કરે છે, તેમને ખવડાવે છે. ધે ઓલ્સો કેરી ધેમ ફોર એક્સરસાઇઝ એન્ડ સનશાઇન, તેઓ જે છે એને કસરત માટે અને તડકા માટે પણ લઈ જાય છે. બરોબર, પછી શું થાય છે? સમ અધર ક્રિએચર્સ લીવ ઇન ધ એન્ટ હિલ, કે અમુક બીજા બધા જંતુઓ પણ દરમાં જ રહે છે. દે આર બેટલ્સ સ્મોલર એન્ટ્સ એન્ડ ગ્રીન ફ્લાય, કે જેમ કે ભમરા છે, નાની કીડીઓ છે ને, ગ્રીન ફ્લાય એટલે તીતી ઘોડો કહેવાય એને, એ પણ રહે. વાય ટુ એન્ટ્સ કીપ ધીસ ક્રિએચર ઇન ધેર હોમ, કે શા માટે આ કીડીઓ જે છે પોતાના ઘરમાં આવા બધા પ્રાણીઓને રાખે, કેમ એવું? ફોર મેની રીઝન, ઘણા બધા કામ છે, ઘણા બધા રીઝન છે. કમ ફોર અ પ્લેઝન્ટ સ્મેલ, અમુક જંતુઓને સુગંધ માટે રાખે છે. વિચાર કરો, કીડીઓ જે છે બીજા પ્રાણીઓને પોતાના દરમાં કેદી બનાવીને રાખે છે. આમનો મેં ખુકા સુગંધ હાટું, કે ભાઈ એ પ્રાણી અમારા ઘરમાં હોય તો અમારા ઘરમાં સુગંધ આવે, એટલે એ પ્રાણીને ઘરમાં રાખો. આવું છે આ બધાનું. પછી શું કહે છે? સમ આર જસ્ટ પેટ્સ એન્ડ આર પ્લેઈંગ લાઈક અ કેટ્સ એન્ડ ડોગ્સ, કે એમાંથી અમુક તો ફક્ત પાળેલા પ્રાણીઓને જેમ જ હોય, કીડીઓના પાળેલા પ્રાણીઓ. સમજો બધું યાર, સમ આર જસ્ટ પેટ્સ, અમુક ખાલી પાળેલા પ્રાણી છે ને, કે કેવી જેમ જેમ આપણે કેમ કૂતરા બિલાડા સાથે રમીએ તેમ એ કીડીઓ જે છે એની સાથે રમે છે. અધર ગીવ્સ સ્વીટ જ્યુસ, અને બીજા જે છે બીજા અમુક અમુક જંતુઓ જે છે એ એક મીઠો એવો રસ આપે છે. ધ ગ્રીન ફ્લાય ઇઝ ધ એન્ટ્સ કાઉ, જે ગ્રીન ફ્લાય એટલે કે જે તીતી ઘોડો છે ને, કીડીઓ માટે ગાય છે. ધ એન્ટ્સ ટ્રેન ઇટ ટુ ગીવ હની ડ્રો, એટલે કે મિલ્ક જેવું, દૂધનું દૂધ જેવું એક આવે, હની જેવું, હની ડ્રો જે છે આપવા માટેની તાલીમ આપે છે. દે મિલ્ક ઇટ જસ્ટ એઝ વી મિલ્ક ધ કાઉ, અને જેમ આપણે ગાયને દોવીએ છીએ ને એમ આ કીડીઓ જે છે એ કોને, તો કે ગ્રીન ફ્લાયને દોવે છે. એટલી મોટી દુનિયા છે આ બધાની, દુનિયાની નીચે કંઈક અલગ જ દુનિયા છે એમ ને. હા તો એવું જ છે બધું. આ સ્ટોરી આપણે જોઈ, હવે આગળ શું કહે છે પાર્ટ બી, કે ફાઇન્ડ આઉટ સિનોનિમ્સ ઓફ ધ અંડરલાઇન વર્ડ્સ ફ્રોમ બી. સિનોનિમ્સ એટલે શું થાય, તો કે સમાનાર્થી શબ્દ. તમારે જે છે પાર્ટ બીમાં તેના સમાનાર્થી શબ્દ શોધવાના છે. તો ચાલો લખીએ, મેં તમારી માટે જવાબ તૈયાર કર્યો છે. ધ એન્ટ્સ યુઝિસ ફેલર્સ ટુ ટોક વિથ અધર એન્ટ્સ, તો શું આવશે? બોલો બોલો. ધ એન્ટ યુઝ ફિલર્સ, એટલે કે ફિલર્સ એટલે શું થાય, તો કે સ્પર્શેન્દ્રિયોનો ઉપયોગ કરે છે. તો શા માટે, તો કે એને જે છે કહેવાય તેના માટે, તો કે વાતચીત કરવા માટે. બરોબર, પછી પાર્ટ એમાં બીજો આપ્યો છે ક્રિએચર્સ આર લિવિંગ થિંગ્સ. ક્રિએચર્સ એટલે પ્રાણીઓ જે છે જીવંત વસ્તુ છે. Look at the row of ants, કે પેલી કીડીઓની લાઈન જુઓ. There are many kinds of ants, kinds એટલે પ્રકાર થાય, કે ઘણી બધી આ પ્રકાર છે. અને સર્ચ ધ એક્ઝેક્ટ મિનિંગ ઓફ ગ્રબ ફ્રોમ ધ ડિક્શનરી. સર્ચ એટલે કે શોધો, શું શોધો, તો કે ગ્રબનું એક્ઝેક્ટલી મિનિંગ શું થાય તે શોધવાનું છે. ધ ગ્રબ્સ લીવ ઇન અ નર્સરી, ગ્રબ્સ એટલે કે બચ્ચાઓ જે છે ક્યાં રહે છે, નર્સરીમાં રહે છે. અને વર્કર્સ હેવ રિઝર્વડ રૂમ્સ, જે કારીગરો છે કામદારો છે એના માટે રિઝર્વ કરેલા રૂમ હોય છે. હવે આપણે પાર્ટ એ વાંચી લીધો, હવે પાર્ટ બી વાંચી લઈએ. પછી જે છે આપણે સમાનાર્થી શબ્દ, કે ભાઈ આ અંડરલાઇન કરેલો શબ્દ એની સાથે કયો સમાનાર્થી શબ્દ આમાંથી બંધ બેસતો આવે છે તે આપણે ગોતીશું. તો પાર્ટ બી હું કહે છે ધેર આર મેની ટાઈપ્સ ઓફ બુક્સ, ટાઈપ્સ એટલે પ્રકાર, અહીંયા જો કાઇન્ડસનો શબ્દ હતો એની સાથે જોડાય છે. પછી વી કેન ફાઇન્ડ આઉટ ધ બુક ફ્રોમ ધ લાઇબ્રેરી, ફાઇન્ડ આઉટ તો સર્ચ નામના શબ્દ સાથે જોડાશે. ડુ ધ ઓલ ઇન્સેક્ટ હેવ એન્ટેના, એન્ટેના એટલે ફિલર્સ. પછી ઓલ ધ એનિમલ્સ કાન્ટ ફ્લાય, એનિમલ્સ એટલે કે ક્રિએચર. પછી સ્ટેન્ડ ઇન અ લાઈન એન્ડ વોચ ધ વોટ આઈ ડુ,
સ્ટુડન્ટ્સ ઓફ સાયન્સ હેવ સ્પેશિયલ રૂમ્સ, તો કે રિઝર્વ રૂમ, અને ધ ચિલ્ડ્રન આર ઇન ધ બેબી રૂમ, એટલે કે નર્સરી. તો આ બધા શબ્દો જે છે આપણે આમ એકવાર વાંચી લઈએ તો આપણને ખબર પડી જાય કે કયો સમાનાર્થી શબ્દ કોની સાથે છે. જવાબ જોતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન, નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશનમાંથી મળશે તમને શું, ધોરણ 3-12 બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ. વિદ્યાર્થી મિત્રો, એક જ એપ્લિકેશનમાંથી તમારી માટે તમામે તમામ વિષયના તમામે તમામ પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે. તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને. એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. પેલર્સ એટલે શું થાય છે, એન્ટેના, ક્રિએચર એટલે એનિમલ, રો એટલે કે લાઈન, કાઇન્ડ્સ એટલે પ્રકાર, ટાઈપ, સર્ચ એટલે શોધવું, ફાઇન્ડ આઉટ, નર્સરી એટલે કે નાના બાળકો માટેની રૂમ, બેબી રૂમ, અને રિઝર્વડ રૂમ કે જે અમુક ખાસ પ્રકારની રૂમ હોય છે જેને સ્પેશિયલ રૂમ કહેવામાં આવે છે. આ હતા આપણા શું, સમાનાર્થી શબ્દ એટલે કે સિનોનિમ્સ. આગળ વધીએ. પાર્ટ સી કહે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. કે એન એન્ટ યુઝ ઇટ્સ ખાલી જગ્યા ટુ ટોક ધેર અધર એન્ડ્સ, કે બીજી કીડી સાથે વાત કરવા માટે શું યુઝ કરે, તો બે માંથી એક, ફિલર્સ અને એન્ટેના બે આવશે જવાબ, બરોબર. ઈચ એન્ટ ટચિસ અધર એન્ડ્સ કમિંગ ફ્રોમ ધ ઓપોઝિટ ડાયરેક્શન બાય ધેર ખાલી જગ્યા, તો ધેર ફિલર્સ. પછી ધ એન્ડ્સ લીવ ઇન, કીડીઓ રહે છે ક્યાં રહે છે, એન્ટ હિલમાં, બરોબર, દરમાં. ધ ખાલી જગ્યા સ્પેન્ડ મોસ્ટ ઓફ ધેર ટાઈમ સર્ચિંગ ફોર ફૂડ, કે કયા પ્રકારની કીડી પોતાનો આખું જીવન, પોતાનું મોટા ભાગનું જીવન ખોરાકની શોધમાં વિતાવે, કયા પ્રકારની કીડી વર્કર. પછી કહે છે ધ ખાલી જગ્યા લઈ એક્સ ઈંડા આપે છે, તો કોણ ઈંડા આપે છે, ક્વીન, રાણી. સોલ્જર્સ હેવ ધેર સેપરેટ ખાલી જગ્યા, સોલ્જર્સ પાસે એનું અલગથી શું હોય છે, એના અલગથી બેરેક હોય છે કે જ્યાં એ રહેતા હોય. આગળ કહે છે ધ એન્ડ્સ લાઈફ ઇઝ વેરી ખાલી જગ્યા, કીડીઓનું જીવન કેવું છે, શાંતિપૂર્ણ, પીસફુલ, કારણ કે તેઓ અંદરો અંદર લડતા નથી. પછી ધ ખાલી જગ્યા ઇઝ ધ એન્ડ્સ કાવ, કે કોણ ગાય જે છે એ એન્ટ માટે ગાય છે, કોણ, ગ્રીન ફ્લાય. ધ એન્ડ્સ ટ્રેઇન ધ ગ્રીન ફ્લાય ટુ ગીવ ખાલી જગ્યા, કે આ કીડીઓ જે છે એ ગ્રીન ફ્લાયને શેના માટે ટ્રેઇન કરે છે, એને શું આપે, તો કે હની ડ્યુ આપે એના. પછી કહે છે ધ એન્ડ્સ કીપ સમ ક્રિએચર જસ્ટ ફોર પેટ્સ, પેટ્સ માટે અથવા અથવા તો પ્લેઝન્ટ સ્મેલ, એની સુંદર સુગંધના કારણે, મજા આવે એવી સુગંધના કારણે જે છે આ કીડીઓ જે છે એવા અમુક પ્રાણીઓને પોતાના દરમાં, પોતાના એન્ટ હિલમાં રાખે છે. તો પાર્ટ ડી હું કહે છે ટીક ધ કરેક્ટ ઓપ્શન, યોગ્ય વિકલ્પ સામે ટીક કરવાનું છે. તો પહેલું સવાલ છે હાઉ ડુ એન્ટ્સ ટોક, કીડીઓ કેવી રીતે વાતો કરે છે. સર એન્ટીના અને ફિલર વાળો શબ્દ હોવો જોઈએ, ક્યાં છે, અહીંયા જો એન્ટીના પહેલું સાચું. પછી Why do the ants touch each other with their antenna? કે ભાઈ why, એટલે કે શા માટે કીડીઓ એકબીજાના એન્ટેના જે છે અડાડે છે, શા માટે અડાડે છે, સર વાત કરવા માટે, to talk. ઓકે, બીજો જવાબ સાચો છે. આગળ કહે છે સમ રૂમ્સ આર નર્સરીઝ ફોર, કે અમુક રૂમ નર્સરી છે કોના માટે, તો બાળકો માટે, બાળકો માટે એટલે યંગ વન્સ. પછી વુ કલેક્ટ ફૂડ, ફૂડ કોણ કલેક્ટ કરે, ફૂડ શોધવા માટે, ખોરાક શોધવા માટે કોણ જાય, વર્કર બી, વર્કર, વર્કર અહીંયા રહ્યું છે. પાંચમો કહે છે વુ લિવ્સ ઇન ધ એન્ડ્સ હોમ, કે ભાઈ કીડીઓના ઘરમાં કોણ રહે છે, તો સીધો સવાલ છે કીડીઓના ઘરમાં તો કીડીઓ જ રહેતી હોય. અરે બાળકો, કીડીઓ સિવાય કોણ રહે છે, બટરફ્લાય રહે છે, હાઉસ ફ્લાય રહે છે કે ગ્રીન ફ્લાય રહે છે, તો ભાઈ ગ્રીન ફ્લાય. ગ્રીન ફ્લાયને શા માટે, કારણ કે એના હની ડ્યુ માટે જે છે કીડીઓ એને રાખે છે. પછી છે પાર્ટ ઈ, આ કહે છે આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે સવાલોના જવાબ આપો. તો ચાલો સવાલોના જવાબ આપીએ. પહેલો સવાલ છે વેર ડુ ધ સોલ્જર્સ લીવ, કે સોલ્જર્સ એટલે કે સૈનિકો ક્યાં રહે છે. સર આપણે જોયું હતું બેરક નામનો શબ્દ હતો, તો યસ, સોલ્જર્સ લીવ ઇન બેરક્સ. પછી વુ ગાર્ડ ધ ગ્રુપ, ગ્રુપ્સ એટલે બચ્ચાઓ, આ બચ્ચાઓનું ગાર્ડ એટલે રક્ષણ કોણ કરે છે. સર રક્ષણ કરવાનું કામ દરેક પ્રજાતિમાં એક જ વ્યક્તિનું છે, સોલ્જર્સનું, સિપાહીઓનું. Soldiers guard the grass. પછી ત્રીજું છે why do ants keep other creatures in their homes? Why એટલે કે શા માટે ants keep, કીડીઓ રાખે છે બીજા પ્રાણીઓને પોતાના ઘરમાં. શા માટે કીડીઓ બીજા પ્રાણીઓને પોતાના ઘરમાં રાખે છે, શા માટે રાખે છે, કારણ કે સુંદર સુગંધના કારણે, ઓલા કૂતરા બિલાડાની જેમ રમાડવા માટે, બરોબર, પછી અથવા દૂધ માટે, હની ડ્યુ માટે, બધું લખવાનું ને,
એન્ડ્સ કીપ અધર ક્રિએચર્સ ફોર પ્લેઝન્ટ સ્મેલ એઝ પેટ્સ ઓર ટુ ગીવ સ્વીટ જ્યુસ. એના માટે જે છે કીડીઓ જે છે બીજા પ્રાણીઓ પોતાના ઘરમાં રાખે છે. ચોથો સવાલ છે હાઉ લોંગ. જો હાઉ લોંગ એટલે થાય કેટલા સમયથી. હાઉ લોંગ ડઝ ધ ક્વીન એન્ટ લીવ, કે જે ક્વીન એન્ટ છે એ કેટલા સમય માટે જીવે છે, કેટલા સમય માટે જીવે છે? 15 વર્ષ. પણ જોયું હતું ને એક કીડી 15 વર્ષ જીવતી હતી, આ હતી. તો ક્વીન એન્ટ લીવ્સ ફોર અબાઉટ 15 યર્સ. પછી કહે છે આર ધેર પેટ્સ ઇન ધ એન્ટ હિલ, કે શું દરમાં એટલે કે એન્ટ હિલમાં કોઈ પેટ એટલે શું થાય, કોઈ પાલતુ પ્રાણી હોય? હા હોય. ત્યાં આવશે યસ ધેર આર પેટ્સ ઇન ધ એન્ટ હિલ. બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 5ની બીજી એક્ટિવિટી. મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર 3 વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.